एक तरफ लॉकडाउन चाली रही है त्यारे घरेलू हिंसा में वधारो थतो होय तेवो आभास उभो थई रह्यो छे। जेतपुर तालुका में पिता द्वारा पुत्रनी हत्यानो सन्नाटो हजी समायो नथी त्यां ज एक पति द्वारा पोतानी पत्नीनी हत्यानो किस्सो सामे आव्यो छे। गुंदारा गामे घोकंकासना हिसाबे पतिए पोतानी पत्नीने घरो टूंपो आपी ने मोतने घाट उतारी छे। જેતપુર તાલુકાના ગુંદારા ગામ થોડા સમય પહેલા એક ગૃહિણીનું અપમૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું। ઘટના મુજબ ગુંદારા ગામના રહેવાસી વિનોદ જીવરાજભાઈ અમીપરા અને તેના ભાઈ લાલજીભાઈ જીવરાજભાઈ અમીપરા એ વિનોદની પત્ની લક્ષ્મીબેન દ્વારા ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું જાહેર થયું હતું। પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ મોટી શંકા ગઈ ન હતી અને પોલીસ દ્વારા આ મૃત્યુને લઈને અપમૃત્યુ નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી। પોલીસે તપાસમાં મરનાર લક્ષ્મીબેનના ભાઈને આ બાબતે પૂછપરછ કરી, જેમાં લક્ષ્મીબેનના ભાઈએ લક્ષ્મીબેનનું મૃત્યુ બાબતે શંકા બતાવી હતી અને તેની હત્યા થઈ હોવાની શંકા કરી હતી અને પોલીસ પાસે આની કડક તપાસની માંગણી કરી હતી। જેતપુર પોલીસે મૃતક લક્ષ્મીબેનના પતિ વિનોદ જીવરાજભાઈ અમીરપરા અને તેના જેઠની આગવી ઢબે પૂછપરછ કરી હતી, જેમાં મૃતક લક્ષ્મીબેનના જેઠ લાલજીભાઈએ કબૂલાત કરી હતી કે લક્ષ્મીબેનની હત્યા તેના પતિ અને લાલજીભાઈએ મરીને કરી છે। જે મુજબ પતિ વિનોદ અને જેઠ લાલજી મરીને લક્ષ્મીબેનને ચુંદરીથી ઘરે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી છે અને બંને મરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો। વિનોદના લગ્ન આજથી 12 વર્ષ પહેલાં મહારાષ્ટ્રના અકોલા ગામે મહારાષ્ટ્રીયન યુવતી સાથે લક્ષ્મી સાથે થયા હતા। મહારાષ્ટ્રની યુવતી સાથે લગ્ન કરવાનું પણ એક કારણ હતું। સૌરાષ્ટ્રના ઘણા પટેલ યુવાનોના લગ્ન બાબતે મુશ્કેલી જોવા મળે છે, જેના હિસાબે આવા યુવાનો લગ્ન માટે પરપ્રાંત કે બીજા રાજ્યમાંથી યુવતીઓને શોધીને લગ્ન કરે છે। 12 વર્ષ પહેલાં વિનોદે આ મહારાષ્ટ્રીયન યુવતી લક્ષ્મીબેન સાથે લગ્ન કર્યા અને જેના લઈને તેઓને 2 સંતાન પણ છે। પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો, જેમાં કોઈ પણ નાની નાની બાબતમાં ઝઘડા શરૂ થયા હતા। રોજ કોઈને કોઈ બાબતે ઝઘડા તો ચાલી રહ્યા હતા। તે દરમિયાન લોકડાઉન આવ્યું અને તમામ લોકોને ઘરમાં રહેવાનો સમય આવ્યો। છેલ્લા 50 દિવસથી ઘરમાં રહેલા લોકોમાં એક તો પહેલાંથી જ કોઈને કોઈ સમસ્યા સામે આવી રહી છે, ત્યારે લોકડાઉનના હિસાબે વિનોદ અને તેની પત્ની લક્ષ્મીબેન પણ ઘરમાં જ લોકડાઉન થઈ ગયા હતા અને સતત ઘરે અને સાથે રહેવાનો સમય આવ્યો। એક તો ઘરેલુ ઝઘડા અને તેમાં લોકડાઉનના હિસાબે સતત સાથે રહેવાનો સમય, જેને હિસાબે આ ઝઘડાઓ વધ્યા ને વધુ ઉગ્ર થતાં ઝઘડાએ હત્યાનું સ્વરૂપ લીધું હતું અને પતિ અને જેઠના હાથે લક્ષ્મીની થઈ હત્યા। હાલ તો આ બંને હત્યારાઓ પોલીસ હવાલાતમાં છે। લોકડાઉનના લઈને ઘરમાં એકસાથે રહેતા પરિવારોના ઝઘડાઓ વિકરાળ રૂપ લઈ રહ્યા છે। જેતપુરમાં જે લોકડાઉનના ઘરે રહેતા પિતાએ પોતાના પુત્રની હત્યા કરી નાખી છે, ત્યારે જે બીજો કિસ્સો સામે આવ્યો કે પતિને તેની પત્નીની હત્યા કરી નાખી છે। આ બંને કિસ્સાઓ બતાવી રહ્યા છે કે લોકોની ધીરજ હવે ખૂટી રહી છે। લોકડાઉન મોટા પ્રમાણમાં પરિવારો નજીક આવી રહ્યા છે ત્યારે આવા કિસ્સા પણ સામે આવી રહ્યા છે, જે એક લોકડાઉનની આડઅસર બતાવી રહી છે। સુરેશ ભલ્યા, જેડે સ્ટેજ જીતપુર। ગુંદાળા ગામમાં 5 તારીખે રાત્રે 2-3 વાગ્યાના આસપાસ એક ઘરમાં એક બનાવ બન્યો હતો, જેમાં એક લેડીની મૃત્યુ થઈ હતી અને પછી પોલીસને જ્યારે જાણ પડી તો એમાં એના ઘરવાળા જણાવેલ કે ગળો ફાંસો ખાઈને એની મૃત્યુ થઈ છે। પછી પોલીસે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં એને બનાવની વિગતમાં ઈડી દાખલ થઈ હતી। આ ઈડીને પછી આગળના તપાસમાં પોલીસે સચોટ તપાસ હાથ ધરીને એમાં આગળના તપાસમાં ખબર પડી કે આમાં જ્યારે પોલીસે પીએમ કરાયો તો પછી એમાં પીએમમાં સ્ટ્રેંગ્યુલેશન આવ્યો ડેથનો કોઝ, અને આગળની તપાસ હાથ ધરતા એને જો મરણ જનાર છે એના હસબન્ડ અને એના હસબન્ડના ભાઈ એ બંને લોકોથી સચોટ પૂછપરછ કરતા ખબર પડી કે એનો હસબન્ડ અને એનો હસબન્ડનો ભાઈ એ બંને એનો ગળો ટૂંપો દઈને એ લેડીને માર માર્યો હતો। સાહેબ, એવું શું કારણ છે કે જેને હિસાબે એમના પતિ અને એમના જેઠે એમને મોતને ઘાટ ઉતારી દીધી હોય, એવા ક્યાં કારણોસર હિસાબે એમની હત્યા થઈ હોય? એ લોકોની લગ્ન ગાળો લગભગ 12 વર્ષ થયો હતો અને આ તપાસમાં જાણવા મળેલ કે છેલ્લા 4 વર્ષથી બંને વચ્ચે જો હે ઘર ડિસ્પ્યુટ ચાલતો હતો, તો એના કારણે જો હે પગલો હાથ ધર્યો છે।
સાહેબ, જે 4 વર્ષથી ડિસ્પ્યુટ ચાલતો હતો ને હાલ જે લોકડાઉન છે તેમને હિસાબે સતત ઘરમાં રહેતા હોવાને હિસાબે આ ઘટના બની હોય એવું લાગી રહ્યું છે, શું તમે કહેશો? એમાં જો હું તમને વાત કીધી કે છેલ્લા 4 વર્ષથી ડિસ્પ્યુટ ચાલતો હતો, તો આમાં પછી લોકડાઉન જો ચાલતો હતો ઘરમાં હશે, અને પછી એનો હસબન્ડ અને હસબન્ડનો ભાઈ પગલો હાથ ધર્યો છે. સાહેબ, આપે કહ્યું કે એમનો જે લગ્ન ગાળો છે 12 વર્ષનો છે, તો આ જે 12 વર્ષ દરમિયાન એમણે કઈ જગ્યાએ લગ્ન કરેલા હતા, પરપ્રાંતિય છે, શું છે એમના વિશે, કોઈ એના લગ્ન જીવન વિશે કોઈ માહિતી મળશે? જો આમાં મરણ જનાર છે લેડી, આ મૂળ મહારાષ્ટ્રની છે, અને જો લગ્ન થયા હતા ગુંદાળા ગામમાં જ થયો હતો.